સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાના કહેરમાં છે ત્યારે વડાપ્રધાન મોદી રાષ્ટ્ર રાષ્ટ્રહિત માટે ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેના કારણે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ન વધે અને આગામી સમયમાં કોરોના વાયરસ વિરુદ્ધના જંગમાં ભારતને જીત મળે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે લોકો પણ પ્રયત્નશીલ છે ત્યારે રાજકોટમાં સામે આવ્યો એક કિસ્સો જેમાં સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ પંચાલ લોકડાઉન ના પહેલેથી જ કોઈ કાર્ય માટે ગાંધીનગર થતા રહેવું પડ્યું હતું અને લોકડાઉન ના દસમા દિવસે મીડિયાના માધ્યમથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને તેમની હાલાકી વિશે જાણ થતા તંત્રએ હંગામી ધોરણે તેમનું હેલ્થ ચેકઅપ કરાવી તેઓને ગાંધીનગર પરત મોકલવામાં આવ્યા જેથી તેઓ ખુશી વ્યક્ત કરતા મીડિયાને શુભકામનાઓ પાઠવી આ સાથે તેઓએ મદદમાં આવેલા રાજકોટ કલેક્ટર અને તેમની ટીમની કામગીરી પર ખુશી વ્યક્ત કરતા તેમનો આભાર માન્યો આ સાથે તેઓએ રાજકોટ સિટી ગેસ્ટ હાઉસના ઇન્ચાર્જ મેનેજર કનક મહેતાની સેવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર સેનાની મનસુખભાઈ પંચાલ મહાત્મા ગાંધી વિનોબા ભાવે અરબિંદો ઘોષ જેવા સ્વતંત્ર સેનાનીઓ સાથે ભારતના સ્વતંત્રતા માટે ચળવળમાં સામેલ રહ્યા હતા મીડિયાના માધ્યમથી જેમ રાજકોટ જિલ્લા કલેકટરને જાણ થાય છે કે સ્વતંત્ર સેનાની લોકડાઉનમાં પોતાના વતન જવા અસમર્થ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પોતાની સક્રિયતા દાખવી થોડી જ કલાકોમાં તેમનું સ્વાસ્થ્યની તપાસ કરી આ સાથે તેમને કોરોનાનું સંક્રમણ છે કે નહીં તેની પણ તપાસ કરી

અને થેન્કફુલી એમની હેલ્થ આખી સારી નીકળી અને એ ટ્રાવેલ કરવા માટે ફિટ હતા એમ જ્યારે આજે એમને સર્ટિફિકેટ મળ્યું તાત્કાલિક ધોરણે એમના માટે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી અને અત્યારે એ સિવિલ ગાંધીનગર જવા માટે નીકળી એ ગાંધીજી જોડે નહેરુજી જોડે સરદાર પટેલ જોડે વિનોબા ભાવે અરવિંદો જોડે એ જોડાયેલા હતા અને આઝાદીની ચળવળમાં પણ એમને ભાગ લીધો હતો એ પોતે લેખક અને કવિ હોવાનું પણ કહેતા હતા અને એ સિવાય એ પોતે કેટલાકના એડિટર પણ હતા તો એવા વ્યક્તિ રાજકોટના હોય અને પછી એમને કદાચ એમને કોઈ પ્રકારની પ્રોબ્લેમ થાય તાત્કાલિક તંત્ર સદૈવ એમની સાથે ઊભું હોય છે અને કલાક બે કલાકની અંદર એમની બધી સમસ્યાઓનો હલ કરીને એમને તાત્કાલિક ગાંધીનગર જવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે થેન્ક યુ તમારું નામ મારું નામ કનકરાય જે મહેતા છે મારો હોદ્દો વર્કચાર્જ ક્લાર્ક છે અને હાલ હું વિશ્રામગૃહ સિટી ગેસ્ટ હાઉસ રાજકાટમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજો બજાવું છું ખાસ અત્યારે કહી શકાય કે સ્વતંત્રતા સેનાની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યું કલેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું શું થાય શું કઈ રીતે આખું રેસ્ક્યુ આખું રેસ્ક્યુ આ મીડિયા કર્મચારી એને દ્વારા મીડિયા કર્મચારી શ્રી આવ્યા મનસુખભાઈને સાથે મળ્યા અને મનસુખભાઈએ પોતાની ઈચ્છા ગાંધીનગર જવાની વ્યક્ત કરી પછી મીડિયા કર્મચારી ભાઈઓએ સાથે મળી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આપણા માનનીય કલેક્ટરશ્રીએ તાબડતોબ બધી વ્યવસ્થાઓ કરી અને મનસુખભાઈ ને હોસ્પિટલ હોસ્પિટલમાં બધી જાતની ચેકઅપ કરાવી અને અત્રે ગાંધીનગર કલાક બે કલાકની જહેમત ઉઠાવી અને ગાંધીનગર રવાના કર્યા છે